धानेरा તાલુકામાં કુલ 4 જેટલા કેસ કોરોના પોઝિટિવ સામે આવ્યા હતા, જેના કારણે ધાનેરા શહેર તેમજ ધાનેરા તાલુકાના મોટી ડુગડોલ ગામના બે પરિવારોના કુલ 56 જેટલા વ્યક્તિઓને સરકારી સુવિધા સાથે ક્વોરન્ટાઇન કર્યા છે. ત્યારે આજે વિશ્વ પરિવાર દિવસ હોવાથી જિલ્લા પંચાયતના સદસ્ય સુરેશભાઈ પટેલ તેમજ વેપારી આગેવાન એસઆર પટેલે તેમના નિયમોને આધીન શુભેચ્છા મુલાકાત લીધી હતી. છેલ્લા 10 દિવસથી ધાનેરાની મણિબેન બ્રજલાલ મહેતા વૃદ્ધાશ્રમ ખાતે બે પરિવારના નાના મોટા 56 વ્યક્તિઓ ક્વોરન્ટાઇન છે. કોરોના મહામારીનું સંક્રમણ ન ફેલાય તે બાબતે સ્વાસ્થ્ય વિભાગની ગાઈડલાઈન પ્રમાણે જે વ્યક્તિમાં કોરોનાના લક્ષણો મળી આવે તે વ્યક્તિના સંપર્કમાં આવેલા તમામ વ્યક્તિઓને ક્વોરન્ટાઇન થવું પડે છે અને ધાનેરા તાલુકાના પણ 56 વ્યક્તિઓને નિયમોને આધીન આજે 10 દિવસ માટે ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. આ પરિવારને પ્રોત્સાહિત કરવા માટે અધિકારીની પરવાનગી સાથે સેવાભાવી યુવાનો પહોંચ્યા હતા. બાળકો તેમજ વડીલો માટે ફ્રૂટ ચોકલેટ સહિતની ખાણી ચીજ વસ્તુઓ લઈને પહોંચેલા સુરેશભાઈએ તમામ વ્યક્તિ સાથે આરોગ્ય બાબતે સાંત્વના પાઠવી હતી. સારા સમાચાર તો એ છે કે હાલ ક્વોરન્ટાઇન થયેલા 56 જેટલા વ્યક્તિઓનું આરોગ્ય સ્વાસ્થ્ય સારું છે. કોરોના મહામારી સામે લડી રહેલા પરિવાર મક્કમ બને અને જલ્દી સાજા થઈ પોતાના ઘરે આવે તેવી સૌએ હા સાથે મળી પ્રાર્થના કરી હતી. વિશ્વ પરિવાર દિવસની આ અનોખી ઉજવણીમાં ફરજ ઉપરના શિક્ષકો તેમજ પોલીસ મિત્રો પણ સામેલ થયા હતા. બાળકોના હાથમાં ચોકલેટ તેમજ ફ્રૂટ આવતા બાળકો પણ હરખાઈ ઉઠ્યા હતા અને ધાનેરા ખાતેના સેવાભાવી સુરેશભાઈ પટેલ તેમજ તેમની આખી ટીમનો આ પરિવારોએ હૃદયપૂર્વક આભાર માન્યો હતો. આજે વિશ્વ પરિવાર દિનના નિમિત્તે અહીં ધાનેરામાં મણિલાલ મણિબેન હોસ્પિટલની અંદર જે ડુગડોલ ગામ અને ધાનેરાના 68 થી 70 જેટલા ભાઈઓ બહેનો અને બાળકો જે કન્ટેનમેન્ટ ઝોનની અંદર રાખેલા છે એમની મુલાકાત લીધી, બાળકોની મુલાકાત લીધી અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરી અને જે પ્રમાણે પ્રશાસને સૂચના આપી હતી એ પ્રમાણેનું પાલન કરી એ લોકોને ફ્રૂટ ખજૂર અને એમની સ્વાસ્થ્ય માટે ભગવાનને પ્રાર્થના કરી અને ખૂબ જ સારી એમની પણ રિકવરી છે. દરેકના ખબર અંતર લીધા જેના કારણે એમના પરિવાર સુધી પણ વાત પહોંચાડી શકાય કે એ બિલકુલ સ્વસ્થ છે. આજે 9 દિવસ થયા એ અહીં છે. 9 દિવસ થયા એમના પરિવારને કાલે ગઈકાલે પણ અમે દુગડોલ મળી આવ્યા હતા અને સમાચાર અંતર પૂછ્યા આજે અને બધા ટોટલે ટોટલ જે અહીં રોકાયેલા છે એમનો સ્વાસ્થ્ય ખૂબ જ સારો છે અને તે બદલ સ્વાસ્થ્ય ટીમ અહીં આગળ જે સેવાની અંદર શિક્ષક ટીમ અને પોલીસગણ પણ જે છે એમને પણ ખૂબ ખૂબ આભાર કે આવી તકલીફની અંદર એમની સેવા કરી અને એ તાત્કાલિક સાજા થઈને પોતાના ઘરે જાય તેવી અપેક્ષા સાથે આપણે આજે એમને મુલાકાત લીધી છે અને બાળકોને મળવાનું થયું. ખાસ કરીને જે આજે નાના નાના ભૂલકાઓ રમતા હોય છે પરંતુ આ કન્ટેનમેન્ટ ઝોનના લીધે આજે તે અંદર જ હતા અને હોસ્પિટલમાં હતા તો એમને પણ ખૂબ જ સારું લાગ્યું અને આજે એમની મુલાકાત લેવાની થઈ અને આપના માધ્યમથી એ ખૂબ જ તરત તાત્કાલિક સારા થાય તેવી પ્રભુને પ્રાર્થના કરીએ છીએ.